वेलकम स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 12th कॉमर्स। लास्ट वीडियो लेक्चर नी अंदर आपणे लोकोए टेक्स्ट बुक नी अंदर थी यूनिट नंबर 5 स्टार्ट कर्युं। हवे यूनिट नंबर 5 के जेनुं नाम छे एंड्स, ANTS एंड्स। अने आ एंड्स एटले गुजराती एनुं कीड़ी थाय, पण वात अहींया खाली कीड़ीनी नथी करी, वात करी छे यूनिटी એટલે કે એકતા। જ્યારે ટીમ વર્કની વાત કરવામાં આવે એને યુનિટી કહેવામાં આવે। તો યુનિટીની વાત કરી છે આખા ચેપ્ટરમાં। શરૂઆતમાં મેં તમને કંઈ પણ દીધું કે કેવી રીતે ટીમ વર્ક આની અંદર દેખાડેલું છે આપણને। અલગ અલગ કીડીઓના એક્ઝામ્પલ્સ હવે આજે જોવાના છે। પેજ નંબર 49 પર છેલ્લી બે લાઈન આપણે બાકી રાખી છે, ત્યાંથી આગળ વધશું અને ત્યાર પછી ચેપ્ટરને આગળ વધારશું। અત્યાર સુધીની સ્ટોરીમાં તમે જોયું, થોડુંક રિવાઇઝ કરાવી દઉં, રિકેપ આપી દઉં કે અત્યાર સુધી કીડીઓનું એક સમૂહ એક ખાડાની અંદર ભેગી થઈ છે અને ત્યાં એણે અમુક ફ્લાઇઝ, અમુક ઇન્સેક્ટ, અમુક એનું ખોરાક માટે અમુક જીવજંતુઓને મારી નાખ્યા છે। હવે એ જીવજંતુઓના શરીરના કટકા, મતલબ કે એનો ખોરાક જે કીડીઓનો છે, એને લઈને દરની બહાર નીકળવાનું છે, એ ખાડાની બહાર નીકળવાનું છે। અને આ દરેક કટકાને, દરેક એના ખોરાકના ભાગને પહોંચાડવાનો છે ખાડાની ઉપર જઈ અને પોતાના દર સુધી। હવે આ કામ એના માટે બહુ જ અઘરું છે, આર્ડર્સ વર્ક એવું આપણે જોયું। તો આ આર્ડર્સ વર્ક છે, એમના માટે અઘરું કાર્ય છે, પણ એમને આ કરવું પડે એમ છે। તો એ શું કરે છે, એકલી કીડી આ કાર્યને પાર નથી પાડતી, એ કરે છે ટીમ વર્ક। યસ, ટીમ વર્ક એટલે કે બધી જ કીડીઓ ભેગી મળી અને આ કાર્યને પાર પાડે છે અને અંતે એ કાર્ય પૂરું પણ થશે। પણ એના રસ્તામાં જે આવતી મુસીબતો જે છે, આપણે જોયું કે એને શું કર્યું, અલગ અલગ ટીમ ડિવાઈડ કરી દીધી કે ભાઈ અમુક કીડીઓ છે વજન ઉંચકવાનું જ કામ કરશે માત્ર, બાકીની અમુક કીડીઓ છે એ આગળ જઈ અને રસ્તો સાફ કરતી જશે, જેથી કરીને વજન ઉપાડીને આવતી કીડીઓ માટે બર્ડન, જેનું વજન છે એ વધારે ન થઈ જાય અથવા એ પડી ન જાય। હજી એક ટીમ એનાથી પણ આગળ જશે અને જ્યાં તૂટેલો રસ્તો છે, જ્યાં ચાલી શકાય એમ નથી, ફૂટ હોલ્ડ મળે એમ નથી, મતલબ પગ રાખી શકાય એવું નથી, ત્યાં એ કીડીઓ એવી રીતે બેસશે કે જેનાથી એના ઉપર જે ચડી અને ઓલી જે વજન ઉંચકીને આવે છે કીડીઓ એ આગળ નીકળી જાય। તો આ છે આખે આખું ટીમ વર્ક। હવે જોઈએ એમાં આ રસ્તામાં ચાલતી વખતે કેવી કેવી મુસીબતો આવે છે, કેવી તકલીફો આવે છે। આમ છતાં ફાઇનલ આપણે જોશું કે કીડીઓ જીતે છે કે હાર મેળવે છે। આમ તો આપણને ખબર જ છે કે જ્યારે ટીમવર્ક થતું હોય ત્યારે હારના ચાન્સીસ બહુ ઓછા હોય અને જીત મેળવવી બહુ શક્ય બની જાય, પણ છતાંય આપણે જોઈ લઈએ। ચાલો પેજ નંબર 49 ઉપર, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સાથે રાખજો, પેન્સિલ અને પેન સાથે રાખજો, જે મારી મેથડ તમને ખબર જ છે, હું અઘરા સ્પેલિંગ ને એવું હોય તો એ તમને કહેતો જઉં છું, બરાબર છે। તો પેજ 49 પર છેલ્લી બે લાઈન બાકી છે જમણા હાથ ઉપર, નેવર ધ નિયર ધ ટોપ ઓફ ધ પીટ, પીટ એટલે ખાડો, આ ખાડાની ઉપર હવે ચડતા જાય છે ધીમે ધીમે કીડીઓ આખી ટીમ બનાવીને, પણ જ્યારે ખાડાની નજીક પહોંચે છે, ઉપરના ભાગમાં જ્યારે પહોંચવા આવે છે, હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી, પેજ નંબર 50 ઉપર પહોંચશું, ત્યાં અમુક રસ્તો એવો આવ્યો છે હવે ઉપરના ભાગમાં કે કમ્પ્લીટલી કેવો છે, સ્મૂથ એન્ડ સ્ટીપ, સ્મૂથ મતલબ લસરી જાય એવો રસ્તો છે અને સ્ટીપ એટલે તીક્ષ્ણ છે, ધારવાળો રસ્તો છે, એના ઉપર પગ રાખી શકાય એવી પોઝિશન નથી। અને આપણે એવો પ્રશ્ન થાય કે સર તો આગળ ઓલી કીડીઓ જે ચાલે છે એને તો આગળ ત્યાં જઈને બેસી જવું જોઈએ ને, પણ ધારવાળો રસ્તો છે એટલે ત્યાં બાકીની કીડીઓ પણ લાચાર છે। હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ, આ એવી જગ્યા છે કે જ્યાં પગ રાખી શકાય, ફૂટ હોલ્ડ એનો કોઈ સ્કોપ નથી। ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, આ પોઈન્ટ ઉપર પહોંચીને કીડીઓની પ્રોગ્રેસ એટલે કે આ પ્રગતિ જે હતી ઉપર ચડવાની એ અહીંયા સ્ટોપ થઈ ગઈ છે, અટકી ગઈ છે, ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, ઇટ સીમ્ડ ધેટ, એવું લાગે છે કે હવે, સીમ્ડનો મતલબ થશે એવું લાગવું, ઇટ સીમ્ડ કે એવું લાગે છે કે, દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, એવું લાગે છે કે અંતે આ બધી જ કીડીઓ ટીમ વર્ક કર્યું હોવા છતાં પણ ડિફીટેડ એટલે હારવું, ખાસ લખજો, ડિફીટ થવું એટલે કે હારી જવું, એવું લાગે છે કે આ કીડીઓ અહીંયા હારી જશે હવે, ઓફ ધ મેની એન્ડ્સ
વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ્ડ ધ ટોપ ઓફ ધ મેની. ઓફ ધ મેની મતલબ ઘણી બધી કીડીઓ જે એક સાથે છે. હવે આ બધી જ એક સાથે ઉપર પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. હા, પણ બધી એકબીજીને ટેકો આપી અને એવું શક્ય છે કે કોઈ એક કીડી છે ને, આખા ગ્રુપની કોઈ એક કીડી, બધી જ ટીમમાંથી કોઈ એક કીડી એકબીજીને સપોર્ટ આપી અને એક કીડીને ઠેટ ઉપર સુધી પહોંચાડી શકે એમ છે. આવી આવો એક રસ્તો છે. હવે વિચારજો કે જો આપણી સાથે આવું બન્યું હોય, સપોઝ કે આપણે વિચારીએ કે આપણે જે ક્લાસરૂમની અંદર બેઠા છીએ, કે જે ક્લાસરૂમની અંદર આપણે બેઠા હોય, કે જે ઘરની અંદર બેઠા હોય, ભલે ટીમ કરીને બેઠા હોય, અને અચાનક એમાં આગ લાગે તો શું થશે? ભાગદોડ મચી જશે ને. અને આપણા માટે જ્યારે આ કપરો સમય આવી ગયો, આગ લાગી ગઈ છે, તો ત્યારે દરેક વ્યક્તિ એમ જ વિચારશે, ભલે ટીમમાં જોડાયેલો હોય, 10 જણા બેઠા હોય કે 15 જણા બેઠા હોય, કે સૌથી પહેલાં હું નીકળી જાઉં તો સારું એમ. સ્વાભાવિક માણસની એક પ્રકૃતિ છે, સૌથી પહેલાં હું બચી જાઉં એમ. જોકે આર્મીની અંદર આનાથી ઊંધો નિયમ છે, મેં તમને ક્લાસમાં ઘણી વખત કીધું છે. આર્મીની અંદર એક નિયમ છે કે સૌથી પહેલાં જ્યારે તમે લડાઈ માટે ગયા હો, કોઈ પણ સોલ્જર લડાઈ માટે હોય, ત્યારે સૌથી પહેલાં પોતાના દેશની રક્ષા કરવાની. દેશને બચાવી શકાય એમ નથી તો હવે પોતાના કલીગ, એટલે કે પોતાની સાથે જે બીજા સોલ્જર છે, એને બચાવવાનો પ્રયત્ન કરાવો. હવે એ પણ બાકી નથી તો તમારા જીવનો પ્રશ્ન આવશે. મતલબ જોજો, પોતાનો જીવ કેટલા નંબર ઉપર આવશે? 3જા નંબર ઉપર. જ્યારે આપણે ઉલટું હોય છે, સૌથી પહેલાં આપણો જીવ, પછી આજુબાજુવાળાને, પછી આપણા દેશની વાત કરીએ. તો આર્મીની આ વાત છે, કેમ કે આર્મીમાં ટીમ વર્ક હોય છે. અહીંયા કીડીઓ પાસેથી આપણે શીખવા જેવું છે કે કોઈ પણ ખરાબ પરિસ્થિતિની અંદર ટીમ વર્ક હશે ને તો બધાને જીત મળશે, બધા જીતી જશે. અને એકલા એકલા જો ભાગવાની ટ્રાય કરી કે હું પહેલાં નીકળી જાઉં, કે હું પહેલાં બચી જાઉં, તો બધા માટે અઘરો પ્રશ્ન થઈ જશે. બરાબર, જોઈએ. મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, આ ચડવાનો પ્રયત્ન કરે છે, એમાંથી ઓનલી વન રીચ ટુ ધ ટોપ, કોઈ એક જ કીડી ત્યાં ઉપર સુધી પહોંચી શકે એમ છે. ધીઝ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. અને એક જ કીડી જઈને આગળ શું કરશે? તો કે એ આગળ જઈ અને તાત્કાલિક મળે છે, એક કીડી આગળ પહોંચી જાય છે અને ખાડાની બહાર નીકળી જાય છે. ત્યાં જઈને નંબર ઓફ એન્ડ્સ, બહારની બાજુ જે બીજી બધી કીડીઓ છે, એ બધીને બોલાવે છે, ભેગી કરે છે. જોજો, સમજવા જેવી વાત છે. ખાડાની અંદરથી બધી કીડીઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એક જ કીડી બહાર નીકળે એવી પરિસ્થિતિ હતી ત્યારે એક કીડી બહાર જઈ અને એવું નથી વિચારતી કે હાલો આપણે બચી ગયા, હવે બાકીનાનું જે થાય. પણ ઈ શું કરે છે? તો કે ઈ બહાર જઈ અને બાકીની કીડીઓને, બાકી જે ત્યાં બહારની સાઈડ જે કીડીઓ છે, એને ભેગી કરે છે, બોલાવે છે અને મદદ તૈયાર કરે છે. જોજો, આપણે જ્યારે મુસીબતમાંથી બહાર નીકળી ગયા, એટલે આપણે એમ થાય કે હાલો જીવ બચી ગયો, જાન બચી તો લાખો પાય, હવે બાકીનાનું શું થાય આપણે કાંઈ જોવાનું રહેતું નથી. પણ અહીંયા તો એ સ્વભાવ નથી. અહીંયા જોવો શું થાય છે. ટુ વુમ ઇટ કન્વેડ અ મેસેજ, બહારની જે કીડીઓને એ કન્વે કરે છે. કન્વે એટલે પહોંચાડે છે, મેસેજ એટલે સંદેશો. સંદેશો કન્વે કરે છે, સંદેશો પહોંચાડે છે. કોણ? બહાર નીકળી ગઈ છે એ એક કીડી, બાકીની બધી કીડીઓને બોલાવીને એવું કહે છે કે આપણા જ લોકો અહીંયા અંદર હેરાન થાય છે, ચાલો એની મદદ કરીએ. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, અને હવે એક અમેઝિંગ થિંગ, અમેઝિંગ મતલબ આશ્ચર્યચકિત કરી દે તેવી એક બાબત બને છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ. ધ એન્ડ્સ એટ ધ ટોપ, ટોપ ઉપર જે કીડીઓ છે અત્યારે, એ શું કરે છે? નીચે ઉતરવા માંડે છે. પણ કેવી રીતે, ખાસ ધ્યાનથી સમજો, આમ પડતી નથી, નીચે ઉતરે છે એક સીડી જેવું બનીને. કેવી રીતે? જોજો, ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન. ક્લાઇમ્બિંગ ડાઉન એટલે નીચે ઉતરવું, એ તો ઉપર જ છે, છતાંય જીવના જોખમમાં પોતે નીચે ઉતરે છે. ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ, બેકવર્ડ મતલબ નીચેની તરફ. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. કેવી રીતે ઉતરે છે? એકબીજાનો પગ પકડીને, એવું સમજો. ટેલ લેખું છે ત્યાં, ટેલ એટલે પૂંછડી થાય, પણ કીડીની પૂંછડી તો બહુ માનવા આપણે સમજવામાં નહીં આવે. પણ એકબીજાનો પગ પકડી અને નીચે ઉતરતી જાય છે, આમ ચેઇન જેવું બનાવે છે, સાંકળ જેવું બનાવે છે, કે જેની મદદથી ઓલી જે કીડીઓ છે જે અંદર ખાડામાં છે એ ફટાફટ બહાર આવી શકે. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન. એન્ટ ચેઇન, જો મેં કીધું ને, એન્ટની કીડીની બનેલી ચેઇન એટલે સાંકળ, એક સાંકળ તૈયાર થઈ જાય છે. સૂન ફોર્મડ
એટલે તાત્કાલિક બની જાય છે. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઈડ, વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ, સ્ટીપ સાઈડ મતલબ તીક્ષણો જે ભાગ હતો ને એ ભાગ હવે પેલો ઘસાઈ જાય છે અથવા તો સારો થઈ જાય છે. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, ક્યાં પહોંચે છે આ સાંકળ એવી કીડી પાસે કે જે વજન ઉપાડીને ઊભી છે. ધે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન, એ ક્યાં ચડી જાય છે, આ ચેઇન ઉપર ચડી જાય છે મતલબ એકબીજાને પકડી લે છે. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને આવી રીતે બધી જ કીડીઓ ધીમે ધીમે કરીને એ ખાડાની બહાર ટોપ ઉપરની સાઈડમાં આવી જાય છે. તો જોયું તમે અઘરા માગરું કાર્ય પણ ટીમ વર્કથી શક્ય છે કે એ સારામાં સારી રીતે પૂરું થઈ શકે. હવે સપોઝ વિચારો કે જો કીડીઓ બધી એ બાઈજી હોત, ઝઘડો કર્યો હોત કે ભાઈ આપણામાંથી કોઈ બહાર નહીં જાય, હું બહાર જઈશ, એવું કર્યું હોત તો કોઈ બહાર જ ન આવત. અચ્છા, જે બહાર નીકળી ગઈ એ કીડી એવું વિચાર્યું હોત કે હવે મારે શું, હું તો બચી ગઈ, ખાવાનું તો કંઈક બીજેથી ગોતી લેશું, તો પણ એવું પ્રોબ્લેમ થાત કે બાકીની કીડીઓ જે છે એ ક્યારેય બહાર ન આવી શકત. અને જે બહાર હતી ઓલરેડી એ કીડીઓ એવું વિચાર્યું હોત કે અમારે શું કામ ખાડામાં જવું જોઈએ, અમારે તો ન લેવા ન દેવા, તો અમારે શું કામ જવું જોઈએ, એવું વિચાર્યું હોત તો એ આ કીડીઓ બહાર ન આવી શકત અને મને ખોરાક ન મળત. પણ નહીં, ટીમની અંદર દરેકે પોતાનું પર્સનલી વિચારવાનું હોતું નથી, એકબીજાનું વિચારવાનું હોય છે, ત્યારે જ ટીમ જીતે છે અને બધાને ફાયદો થાય છે. તો આ સરસ મજાનો ઇન્સિડન્ટ આપણને શીખડાવે છે ટીમ વર્ક. હવેની જે વાત ચાલુ થશે ને એ છે બિહેવિયર ઓફ ડિફરન્ટ એન્ડ્સ, અલગ અલગ નેચર, અલગ અલગ સ્વભાવવાળી કીડીઓ. અને અમુક માહિતીઓ તમને થોડીક વધારે પડતી લાગશે કે આવી પણ કીડી હોય, પણ હા, ગૂગલ ઉપર તમે સર્ચ કરી શકો એના નામ સાથે. હવે છે ને મુખ્ય ચાર પ્રકાર આપ્યા છે, ચાર એક્ઝામ્પલ આપ્યા છે અલગ અલગ કીડીઓના, કીડીના અલગ સમુદાય, જેમ કે માણસોમાં હોય આપણામાં, કેમ ધર્મને નામથી આપણે અલગ પડતા હોય અથવા તો જ્ઞાતિ જાતિના નામથી અલગ પડતા હોય, એવી રીતે અહીંયા પણ સમુદાય છે. કે સપોઝ હું એક નાનું એક્ઝામ્પલ આપું, આપણા ઘરમાં જ દેખાતી બે પ્રકારની કીડી, એક કાળી કીડી અને એક લાલ કીડી, બ્લેક એન્ટ એન્ડ રેડ એન્ટ. તો આપણને ખબર છે સ્વાભાવિક રીતે કે બ્લેક એન્ટ છે ને એ બહુ કરડે નહીં, પણ રેડ એન્ટ હોય તો એ કરડે, બરાબર. આ બે પ્રકાર થયા, એવી રીતે અહીંયા ચાર અલગ અલગ પ્રકાર આપ્યા છે અને એ ચારેય પ્રકારની શોર્ટ નોટ પૂછાય છે. એટલે હવેની માહિતી ખાસ તમારા માટે મોસ્ટ આઈએમપી બની જશે, બરાબર. તો ધ્યાન આપજો, હું લખાવીશ પણ ખરા કે આ એક્ઝામ્પલ વન સ્ટાર્ટ થયું અને એમાં અન્ડરલાઇન પણ કરાવીશ. ઓકે, સો લેટ સ્ટાર્ટ કરી દઈએ. સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ, હવે જે શરૂ થાય છે એ અલગ અલગ બિહેવિયર સ્ટાર્ટ થાય છે અલગ અલગ સમુદાય કીડીઓના. પણ અત્યારે પહેલાં ઉપરની એણે વાત કરી કે ઉપરનું જે આપણે જોયું ને, આવું બિહેવિયર છે એ શું દેખાડે છે, એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ. એડેપ્ટનેસ એટલે સ્વીકારવાની વૃત્તિ, એડેપ્ટ કરવું મતલબ સ્વીકારવું, એકબીજાને સ્વીકારી લેવાની વૃત્તિ દર્શાવે છે કીડીઓની. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, આ વસ્તુઓ નોટિસ કરવામાં આવી છે એટલે કે ધ્યાને લેવામાં આવી છે. એન્ડ નોટિસ્ડ એન્ડ સ્ટડીડ, અને એના ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે બાય મેની, ઘણા બધા લોકો દ્વારા. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, અન્ડરલાઇન ડિસ્કવર્ડનો મતલબ થશે શોધી કાઢવું, સંશોધન કરવું. સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, સાયન્સે વિજ્ઞાને હવે શોધી કાઢ્યું છે, સમ થિંગ્સ અબાઉટ એન્ટ, અમુક બાબતો કીડીઓના જીવન ઉપર, એન્ટ લાઈફ વિથ સીમ ટુ શો, જે એવી દેખાય છે કે થિંગ્સ વિથ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર. ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા, કોની બુદ્ધિમત્તા, આ ટાઇની એટલે સૂક્ષ્મ, નાનું, ટાઇની ક્રિએચર, ક્રિએચર મતલબ જંતુ, આ નાના એવા જંતુની અંદર રહેલી બુદ્ધિમત્તા, જોજો કોની સાથે કમ્પેર કરી છે, ઇઝ વેરી ક્લોઝ ટુ, ક્લોઝ એટલે બહુ નજીક છે, ની જેવી જ છે હ્યુમન ઇન્ટેલિજન્સ, તમારી અને મારી અંદર રહેલી બુદ્ધિમત્તાની સાથે સરખાવી શકાય એટલી બુદ્ધિમત્તા એની અંદર છે. આવું સાયન્ટિસ્ટ માને છે, એને સ્ટડી કરેલું છે. હવે આપણને ક્યારે આ ખબર પડશે, આપણે જો એનો એક્ઝામ્પલ જોશું ત્યારે જોઈએ. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડ ટુ ધીસ વ્યૂ, એવું નથી કે બધા સાયન્ટિસ્ટ આ વસ્તુને માને છે, અમુક નથી પણ માનતા, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ, અમુક બાબતો અમુક હકીકતો તમારી સામે અહીંયા મૂકી છે એ તમે જોઈ લો, એન્ડ ફ્રોમ યોર ઓન ઓપિનિયન, ઓપિનિયન મતલબ મંતવ્ય,
તમે તમારું પોતાનું મંતવ્ય બનાવો કે વાત સાચી છે કે નહીં. અચ્છા, કઈ વાત સાબિત કરવાની છે એ ખાસ યાદ રાખી લેજો, અન્ડરલાઇન કરવું હોય તો કરી લ્યો. આ બાબતને અન્ડરલાઇન કરજો કે આ નાના એવા જંતુની અંદર, ટાઇની ક્રિએચરની અંદર જેટલી બુદ્ધિમત્તા છે એ કોને કમ્પેર કરી શકાય એવી છે? તો કે હ્યુમન બિઈંગ એટલે તમારી અને મારી અંદર જેટલી બુદ્ધિ છે ને એટલી બુદ્ધિ આ નાના એવા ક્રિએચરની અંદર, નાના એવા જંતુની અંદર રહેલી છે. આ વાત આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. જેમાં પહેલું એક્ઝામ્પલ, હવે પેજ નંબર 50 ઉપર ડાબી બાજુ જે પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે, ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ, આને નંબર 1 કરી દો. આ છે એક્ઝામ્પલ નંબર 1. કીડીઓના સમુદાયમાંથી પહેલો સમુદાય અને પહેલો પ્રકાર જેનું નામ છે ફાર્મિંગ એન્ડ્સ. કેવી એન્ડ્સ? ફાર્મિંગ એટલે ખેતી કરવી. જેમ મનુષ્ય ખેતી કરે તો કોઈ નવાઈની વાત નથી, કીડીઓ પણ ખેતી કરે છે. આવી જો પહેલી નજરે આપણને કોઈ વાત સમજાવે ને તો આપણને એવું લાગે કાં તો આ ભાઈ ગાંડા થઈ ગયા છે, કાં આપણે ગાંડા થઈ ગયા છે. કીડી થોડી યાર ખેતી કરે, પણ કેવી રીતે એ સમજશું ને તો કદાચ માનવામાં આવી જશે કે હા વાત તો સાચી. જેમ માણસ ખેતી કરતા શીખો છે એમ કીડી પણ ખેતી કરતા શીખી છે. જોવો કેવી રીતે, ધીઝ આર એન્ડ્સ દેટ ડુ ફાર્મિંગ. એવી કીડીઓની વાત કરીએ છીએ જે ફાર્મિંગ કરતી હોય, ખેતીવાડી કરતી હોય. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. હવે એના માટે એક એક્ઝામ્પલ આપે છે. કદાચ તમે જાણતા હશો કે માણસની અંદર, મતલબ આપણી અંદર એક મોટો એવો લીપ, લીપ મતલબ કૂદકો, જમ્પ, મોટો ગાળો, મોટો એક સમયનો ભાગ, માણસની જે પ્રોગ્રેસ થઈ છે ને, હ્યુમન પ્રોગ્રેસ એટલે કે આદિ માનવમાંથી અત્યારે એન્ડ્રોઇડ ફોન યુઝ કરતા અને ઓનલાઈન લેક્ચર ભણી શકતા માનવો સુધી આ જે પ્રગતિ આપણી થઈ ને એ આપણા માટે બહુ મોટો એવો ઐતિહાસિક ચમત્કાર છે અને એક મોટો એવો ફાળો છે આદિવાસી અને એનાથી અત્યાર સુધીની આપણી જર્ની. તો એમાં આપણે ઘણું બધું શીખતા આવ્યા છીએ, ઘણો બધો પરિવર્તન કરતા આવ્યા છીએ, તો જ આપણામાં, આને કહેવાય માનવીય ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, બરાબર. આ છે માનવીય ઉત્ક્રાંતિનો સિદ્ધાંત. વેન મેન ગેવ અપ બિગીન બીઈંગ ફૂલ ટાઈમ હન્ટર. સૌથી પહેલાં આપણે આદિમાનવ હતા ત્યારે શું કરતા? તો કે જ્યારે આપણે આદિમાનવ હતા ત્યારે, આદિમાનવ હતા ત્યારે આપણે હન્ટર, હન્ટર મતલબ શિકારી, શિકાર કરતા, બરાબર. શિકાર કરી અને માંસને આપણે ખાઈ જતા, મતલબ પહેલાં આ જ રીતે આપણે ખોરાક તરીકે આપણે આપણી ભૂખને સંતોષતા. કેવી રીતે? તો કે શિકાર કરી અને ખાઈ જવું. પણ ધીમે ધીમે આપણે શિકાર કરવાનું બંધ કર્યું અને ત્યાંથી આપણે ખેતીવાડી કરવાનું શરૂ કર્યું. કેવી રીતે? તો કે હવે આપણને ખબર પડવા માંડી, અગ્નિની શોધ થઈ, પૈડાની શોધ થઈ, એ રીતે આ માનવીય ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સમજાવું. આપણને હવે ખબર પડવા માંડી કે માત્ર પ્રાણીઓને મારીને જ ખાવું મહત્વનું નથી, કે એ જ એક રસ્તો નથી. એના સિવાય અનાજ ઉગાડી શકાય છે, નદીના કિનારે ખેતી કરી શકાય છે, અનાજ ઉગાડી શકાય છે અને પકાવીને ખાઈ શકાય છે. તો હવે આપણે ખેતીવાડીની શરૂઆત કરી. આ આપણી વાત થાય છે જેમ આપણે માનવીય ઉત્ક્રાંતિમાંથી બહાર આવ્યા. તો બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર આપણે બનવાનું બંધ કરી, ટુક ટુ ફાર્મિંગ, ખેતીવાડી શરૂ કરી. સિમિંગલી, સિમિંગલી મતલબ એની જેમ જ, લખજો શબ્દ, સિમિંગલી મતલબ એ જ રીતે, સેમ ટુ સેમ, આ જ રીતે. શું બન્યું? ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, અંડરલાઈન, અમે અમ્બ્રેલા એન્ડ્સ, એનું નામ છે અમ્બ્રેલા એન્ડ, અમ્બ્રેલા એટલે છત્રી, અમ્બ્રેલા એન્ડ્સ ઓફ ક્યાંની છે? સાઉથ અમેરિકા. હેવ ટેક ધ સેમ સ્ટેપ્સ ઇન ધેર સ્મોલ વે. આ જ રસ્તો એને પોતાના જીવનમાં અપનાવ્યો, જેમ આપણે પ્રાણીઓ ઉપરથી હવે ખેતીવાડી ઉપર આગળ આવ્યા, એમ આ અમ્બ્રેલા એન્ડ પણ બીજા જીવજંતુઓને મારવાને બદલે ખેતીવાડી કરવાનું શરૂ કર્યું. કેવી રીતે? જોજો, સ્મોલ વે, એના ટૂંકા એવા રસ્તે, નાના એવા રસ્તાથી. દે આર કોલ્ડ બાય દેટ નેમ. હવે એને અમ્બ્રેલા એન્ડ શું કામ કહેવાય છે એ ખાસ સમજી લેજો. અંડરલાઈન તો તમે કર્યું, આ પહેલો પ્રકાર, અમ્બ્રેલા એન્ડ ઓફ સાઉથ અમેરિકા. દે આર કોલ્ડ બાય દેટ નેમ બીકોઝ દે આર ઓફન સીન, હંમેશા એ જોવા મળે છે. કેવી રીતે? કેરિંગ અ લાર્જ પીસ ઓફ લીફ, લીફ એટલે પાંદડું, કોઈ પાંદડું હોય એનો મોટો એવો કટકો એના માથા ઉપર રાખીને જ આ કીડી હંમેશા ચાલે છે. એટલે દૂરથી એવું લાગે કે છત્રી રાખીને કોઈ ચાલ્યું હોતું હોય, બરાબર ને? તો એટલા માટે એને કહેવાય છે અમ્બ્રેલા એન્ડ. ઓવર ધેર હેડ્સ લાઈક અમ્બ્રેલા,
જેમાં આપણે લોકો છત્રી રાખીએ. ધે ટેક ધીઝ પીસીસ ઓફ લીફ ઓફ ધેર નેસ્ટ, આ કટકાઓને, પાંદડાના કટકાને રસ્તામાંથી ઉપાડીને, હવે વિચાર જુઓ એમના માટે નાનો એવો સૂક્ષ્મ કટકો હશે પણ એના માથાને ઢાંકવા માટે બહુ થઈ જાય. તો આ નાના નાના કટકાઓને પોતાના માથા ઉપર રાખી અને નેસ્ટ એના દર સુધી લઈ જાય છે. નેસ્ટનો મતલબ અહીંયા માળો નહીં થાય, અહીંયા નેસ્ટનો અર્થ થશે દર, કીડીનું દર, એનું ઘર. વેર ધે ચ્યુ ધેમ અપ નાઇસલી, આવી જગ્યા છે જ્યાં બેસીને, એના દરની અંદર બેસીને આ પાંદડાને ધીમે 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 ચ્યુ, ચ્યુ એટલે ચાવવું, ચાવી જાય છે. આફ્ટરવર્ડ્સ ધે મેક બેડ્સ ઓફ ધીઝ ચ્યુડ અપ લીવ્સ, આફ્ટરવર્ડ્સ મતલબ ત્યારબાદ એ શું કરે છે, આ ચાવેલા પાંદડાઓને એક પથારી તરીકે તૈયાર કરે છે, મતલબ એને પાથરી દે છે જમીન ઉપર. ઓન ધીઝ બેડ્સ, હવે આ બેડ આમને સડવા દે, મતલબ પથારીની જેમ પાથરી દીધા છે ચાવેલા પાંદડાઓ, જેમ કેમ આપણો વાસી ખોરાક પડ્યો હોય તો સડી જાય એવી રીતે પાંદડાઓ હવે સડવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. અને એની ઉપર જોવા મળશે ઓન ધીઝ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફૂગ્સ, ફૂગાઈ જાય છે એના ઉપર, એક ફૂગ નામનું તત્વ ક્રિએટ થાય છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, અને આ જે ફૂગ છે એ કીડીઓનો ખોરાક છે. હવે જેમ આપણે જોજો, હવે એક્ઝામ્પલ બેને કમ્પેર કરી દઉં, આપણે જેમ જમીન ઉપર અનાજના છોડવા વાવી દઈએ અને પછી એમાંથી અનાજ ઉત્પન્ન થાય એને આપણે ખોરાક તરીકે લઈએ, એ જ રીતે આ કીડીઓ અમ્બ્રેલા એન્ટ શું કરે છે, પોતાના ચાવેલા પાંદડાઓને જમીન પર પાથરે છે, એના ઉપર જે ફૂગ તૈયાર થાય એને પોતાના ખોરાક તરીકે લે છે. એટલે સેમ થઈ ગયું જેમ આપણે ખેતીવાડી કરીએ એમ એ પણ ખેતીવાડી કરે છે. ફૂડ તરીકે આનો ઉપયોગ કરે છે. ધેન ધેર આર એન્ટ્સ ધેટ, ઓકે એ બીજું એક્ઝામ્પલ શરૂ થઈ જશે તો અહીં સુધી રાખીએ, એક્ઝામ્પલ આપણે આગળ નથી વધારતા. આ એન્ટનું એક્ઝામ્પલ આપણે બરાબર સમજાઈ ગયું, હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એને નેક્સ્ટ લેક્ચરમાં લેશું. પણ અહીંયા ખાસ બે ત્રણ વસ્તુઓ યાદ કરાવી દઉં ફરીથી. અમ્બ્રેલા એન્ટ, આટલું જ યાદ રાખવાનું છે તમારે. અમ્બ્રેલા એન્ટ ક્યાંની, તો કે સાઉથ અમેરિકા. શું કરે, તો કે એને અમ્બ્રેલા શું કામ કહેવાય એના ઉપરથી જવાબ મળી જાય. પાંદડાઓને પોતાના માથા ઉપર રાખીને ચાલે. હવે પાંદડાઓને શું કરે, તો કે દરમાં લઈ જાય અને ત્યાં ચાવી નાખે. ચાવ્યા પછી તો કે એને પાથરી દે. પાથર્યા પછી એને સડવા દે, એના ઉપર ફૂગ થવા દે. અને જ્યારે આ ફૂગ તૈયાર થાય તો એ ફૂગનો ઉપયોગ કરે પોતાના ખોરાક તરીકે, એટલે એને કહેવાય છે ફાર્મિંગ કરે છે. હવે થોડા ઘણા અંશે આપણે આને માની શકાય કે જેમ આપણે ફાર્મિંગ કરીએ તો એમ એ પણ ફાર્મિંગ કરે, મતલબ એ પણ બુદ્ધિનો ઉપયોગ કરે છે. તો એની ઇન્ટેલિજન્સ પણ એઝ વેલ એઝ કોના જેવી છે, હ્યુમન ઇન્ટેલિજન્સની કમ્પેરમાં સરખી છે. આ જોયું આપણે પહેલું એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર વનનું નામ હતું અમ્બ્રેલા એન્ટ ઓફ સાઉથ અમેરિકા. ત્યારબાદ આગળ આવશું, બીજા એક્ઝામ્પલ ઉપર જોશું. સેકન્ડ, થર્ડ અને ફોર્થ બને તો નેક્સ્ટ લેક્ચરમાં પૂરા થઈ જશે. તો યુનિટ 5 પણ આવતા લેક્ચરમાં ઓલમોસ્ટ હું પૂરું કરવાની ટ્રાય કરીશ. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ એન્ડ ગુડ બાય.